ग्रेड 2 सब्जेक्ट हिंदी आपने અગાઉના વિડિયોમાં રંગ પરિચય એટલે કે રંગની ઓળખ મેળવી હતી અને રંગોનો પરિચય પણ મેળવ્યો હતો એટલે કે જુદા જુદા રંગોને આપણે હિન્દીમાં કઈ રીતે બોલી શકાય એને ગુજરાતીમાં કઈ રીતે કહી શકાય એની માહિતી આપણે મેળવી હતી જ્યારે આજે હિન્દીમાં આપણે સ્વ અધ્યયન એટલે કે સ્વ અધ્યયન વિશે માહિતી મેળવીશું આપણે પહેલા તો સૂચના વાંચી લઈએ પક્ષીઓ કો પહેચાનો कोष्टक से ढूंढ कर नीचे उनके नाम लिखो શું કરવાનું છે અહીંયા પક્ષીઓને ઓળખવાના છે તમે પક્ષીઓ તો ઘણા બધા જોયા હશે મિત્રો પરંતુ આપણે અમુક એવા પક્ષી હોય કે જેને હિન્દી નામથી ન ઓળખતા હોય જ્યારે ગુજરાતી નામથી ઓળખતા હોઈએ છીએ એટલે અહીંયા આપણે પક્ષીઓને ઓળખવાના છે અને કોષ્ટકમાંથી એના નામ જોઈ અને એની નીચે લખવાના છે તો સૌથી પહેલા આપણે શું કરીશું કોષ્ટક જે આપેલું છે એની અંદર જેટલા શબ્દો છે એ બધા હિન્દી શબ્દોને વાંચી લઈશું એના ગુજરાતી કરતા જઈશું અને પછી એક એક પક્ષીને જોતા જઈશું અને એની નીચે એનું નામ લખતા જઈશું તો ચાલો મિત્રો ચાલુ કરીએ આપણે અહીંયા કોષ્ટકમાંથી નામ જોવાનું તો સૌથી પહેલા શું નામ છે કૌવા તો કૌવા તો કૌવાને આપણે ગુજરાતીમાં શું કહીશું કાગડો જ્યારે હિન્દીમાં શું કહી શકાય કૌવા હવે છે ગોરૈયા તો ગોરૈયાને શું કહેવાય હિન્દી ગુજરાતીમાં ચકલી જ્યારે હિન્દીમાં શું કહી શકાય ગોરૈયા હવે છે પછીનું નામ છે તોતા તો તોતા હિન્દીમાં તોતા જ્યારે ગુજરાતીમાં શું કહી શકાય પોપટ એના પછીનું છે કબૂતર કબૂતર ને આપણે હિન્દીમાં શું કહીશું કબૂતર તે ગુજરાતીમાં પણ શું કહીશું કબૂતર અહીંયા છે મોર તો આપણે મોરને પણ હિન્દીમાં મોર કહીએ ગુજરાતીમાં પણ મોર કહી શકાય છે બતખ અહીંયા છે હિન્દીમાં બતખ જ્યારે ગુજરાતીમાં શું કહીશું બતક જે અહીંયા ખ છે ત્યાં ગુજરાતીમાં ક બની જશે આપણે ગુજરાતીમાં બતક જ્યારે હિન્દીમાં બ ત ખ અહીંયા છે બગુલા અહીંયા બગુલા હિન્દીમાં બગુલા કહી શકાય જ્યારે ગુજરાતીમાં એને શું કહી શકાય બગલો અહીંયા છે ગીધ તો ગીધ કહી શકાય એટલે હિન્દીમાં ગીધ અને ગુજરાતીમાં આપણે બાજ પણ કહી શકીએ અહીંયા આ કોષ્ટકમાંથી આપણે હિન્દી નામોના સાથે સાથે ગુજરાતી નામ પણ જોઈ લીધા તો હવે મિત્રો અહીંયા આપણે હવે એક એક ચિત્ર જોતા જઈશું અને એની નીચે એના નામ લખતા જઈશું તો મિત્રો જુઓ પહેલું તમે ચિત્ર શાનું દેખાય છે અહીંયા તમને ચિત્ર જોવા મળે છે શાનું ચિત્ર દેખાય છે મિત્રો તોતા ક્યા હે ઇસકા ચિત્ર હે તોતે કા તો તોતાને આપણે ગુજરાતીમાં શું કહીશું પોપટ તો અહીંયા તમારે તમને તોતાનું ચિત્ર એટલે કે પોપટનું ચિત્ર દેખાય છે અહીંયા એની ખાલી જગ્યામાં આપણે હિન્દી જ નામ લખવાનું છે ગુજરાતી નામ લખવાનું નથી એની ખાલી જગ્યામાં તોતાની નીચે તોતાનું ચિત્ર દેખાય છે તો તોતાના ચિત્રની નીચે જ આપણે લખીશું તોતા હવે મિત્રો તમે બીજું ચિત્ર જોઈ શકો છો શાનું છે મોર શાનું ચિત્ર છે મોર તો આપણે મોરના ચિત્રની નીચે લીટી આપેલી છે તે લીટીમાં જેનું નામ લખવાનું છે તો મોરની નીચે લીટી આપેલી છે એના નીચે જ આપણે એનું નામ લખવાનું છે મોર તો લખીશું મોર હવે મિત્રો ત્રીજું ચિત્ર શાનું છે ગીધ તો ગીધનું ચિત્ર આપેલું છે તમે જોઈ શકો છો એ ગીધ છે તો હવે આપણે ગીધના નીચે એનું નામ લખીશું ગીધ ગીધ હવે બીજું ચિત્ર તમે જોઈ શકો છો મિત્ર શાનું છે બગુલા શાનું છે બગુલા એટલે કે બગલો ગુજરાતીમાં એને આપણે બગલો કહીશું તો બગલાનું ચિત્ર છે તો એની નીચે આપણે બગુલા લખી શકીએ બરાબર બગલા
જે લીટી છે ખાલી જગ્યા છે એની અંદર આપણે બગુલા લખીશું અહીંયા લખીશું હું બગુલા અહીંયા લખ્યું બગુલા હવે મિત્રો તમે જોઈ શકો છો શાનો ચિત્ર દેખાય છે તમને કૌવા તો કૌવાને આપણે ગુજરાતીમાં શું કહીશું કાગડો અહીંયા તમને કાગડાનું ચિત્ર દેખાય છે હવે કાગડાના ચિત્રની નીચે જ આપણે કૌવા શબ્દ લખવાનો છે જે આપણે લખીશું અહીંયા કૌવા કૌવા હવે મિત્રો તમને દેખાય છે ચિત્ર શાનું છે બતક શાનું ચિત્ર છે બતક હવે આને ગુજરાતીમાં આપણે કહીશું બતક તો અહીંયા બતકનું ચિત્ર તમને દેખાય છે તો એની નીચે આપણે નામ લખવાનું છે બતક આપણે લખીશું અહીંયા બતક હવે મિત્રો તમે જોઈ શકો છો શાનું ચિત્ર છે કબૂતર અહીંયા કબૂતર કેવા રંગનું હોય છે રાખોડી રંગનું છે અને ગુજરાત આપણે એને હિન્દીમાં પણ કબૂતર કહી શકીએ જ્યારે ગુજરાતીમાં પણ એને કબૂતર કહી શકીએ છીએ એવી રીતે ઘણા નામો એવા હોય છે કે જેને આપણે હિન્દીમાં પણ એવી રીતે બોલાવી શકીએ ગુજરાતીમાં પણ એવી રીતે બોલી શકીએ છીએ દાખલા તરીકે કબૂતર છે મોર છે અજગર છે ઊન છે આવા કેટલાય ઉદાહરણો છે કે જેને આપણે હિન્દીમાં પણ એવી રીતે બોલી શકીએ છીએ ગુજરાતીમાં પણ એવી રીતે બોલી શકીએ છીએ તો અહીંયા તમને કબૂતરનું ચિત્ર દેખાય છે તો એની નીચે જ આપણે કબૂતર શબ્દ લખવાનો છે લખીશું કબૂતર હવે મિત્રો તમને શાનું ચિત્ર દેખાય છે ગોરૈયા તો ગોરૈયાને આપણે શું કહીશું ચકલી ગુજરાતીમાં શું થશે એનું ચકલી અને હિન્દીમાં એને શું કહી શકાય ગોરૈયા તો મિત્રો તમે ચકલી તો જોઈ હશે આપણી આસપાસ ઘણી વખતે ઉડતી હોય છે આપણે બહાર હોઈએ ઘરની બહાર હોઈએ ત્યારે આપણને જોવા મળતી હોય છે અને આમાંથી પણ ઘણા પક્ષીઓને આપણે જોયેલા હોય છે જેને આપણે ઓળખતા પણ હોઈએ છીએ પરંતુ હિન્દીમાં એના નામની આપણને ખબર ન હોય બરાબર એટલા માટે આપણે એને અહીંયા હિન્દી સાથે સાથે એનું ગુજરાતી પણ આપણે જોતા જઈએ છીએ તો અહીંયા ગોરૈયા એટલે કે ચકલી છે ચકલીનું ચિત્ર તમને આપેલું છે તો અહીંયા ગોરૈયાની નીચે આપણે એનું નામ લખીશું ગોરૈયા ગોરૈયા એટલે ચકલી તો મિત્રો અહીંયા આપણે પક્ષીઓના નામ લખી દીધા અને એની સાથે સાથે એનું ગુજરાતી પણ જોયું તો ફરી એકવાર આપણે એના એ નામો જોઈ લઈએ અને ગુજરાતી કરતા જોઈશું તોતા એને શું કહીશું પોપટ હિન્દીમાં મોર ગુજરાતીમાં પણ શું કહીશું એને મોર ગીધ તો ગીધ હિન્દીમાં છે ત્યારે એને આપણે બાજ કહી શકીએ છીએ ગુજરાતીમાં બાજ કહી શકાય અહીંયા બગુલા એટલે કે બગલો તમે તળાવ હોય નદી હોય કે ગમે એવી રીતે પાણીનો જ્યાં સંગ્રહ થતો હોય તેવી જગ્યાએ તમે બગુલા એટલે કે બગલાને જોઈ શકો છો જે એક પગે ઊભું રહી શકે અને પોતાનો ખોરાક શોધતું હોય છે પાણીની અંદર તો એવા એને બગુલા કહી શકાય એટલે બગુલા હિન્દીમાં અને ગુજરાતીમાં બગલો કૌવા કાગડો એને તો આપણે જોતા જ હોઈએ છીએ જે કેવો હોય છે કાળો તો એને શું કહેવાય કાગડો બતક તો બતક એને પણ આપણે નદી હોય સરોવર હોય એની અંદર આપણે બતકને જોઈ શકીએ છીએ બતક હિન્દીમાં ખ છેલ્લે ખ વંચાય જ્યારે ગુજરાતીમાં ક વંચાય એટલે તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે બતક ન થઈ જાય હિન્દીમાં એને આપણે બતક જ લખી શકાય અહીંયા કબૂતર તો કબૂતરને આપણે ગુજરાતીમાં કબૂતર જ કહીશું ત્યારે હિન્દીમાં પણ એને કબૂતર કહી શકાય છે ગોરૈયા તો ગોરૈયા એટલે આ શબ્દ તમને અજુગતો લાગશે કારણ કે ગોરૈયા એટલે
જેને આપણે જાણતા હોઈએ છીએ જ્યારે હિન્દી નામ આપણને ખબર ન હોય તો આપણે એને ઓળખી શકતા નથી એટલા માટે ગોરૈયા એટલે ચકલી અને હિન્દીમાં ગોરૈયા જ્યારે ગુજરાતીમાં ચકલી કહીશું તો મિત્રો અહીંયા આપણે પક્ષીઓનો પરિચય મેળવ્યો અને એના હિન્દી નામો સાથે સાથે ગુજરાતી નામ પણ જોયા થેન્ક યુ